चलो विद्यार्थी मित्रों एक बीजो दाखलो जो आने रिलेटेड अहियाँ मारा जोड़े रकम है पी ऑफ एक्स इज इक्वल टू एक्स नो घन वत्ता त्रण एक्स स्क्वेर वत्ता त्रण एक्स प्लस वन और जी ऑफ एक्स है मारू एक्स प्लस टू। आप नक्की करवानू छे कि आ जी ऑफ एक्स बराबर एक्स प्लस टू जे छे ए आपेल बहुपदी पी ऑफ एक्स नो अवयव है कि नहीं। सौ प्रथम हूँ शू काम करीश तो एक्स प्लस टू इज इक्वल टू जीरो बताईश। आ बे ने हूँ जमणी बाजू लई जाऊँ तो एक्स बराबर अहीं थई जशे माइनस बे। हवे आ एक्स बराबर माइनस बे ने आपेल बहुपदीनी अंदर हूँ एप्लाय करूँ तो सौ प्रथम हूँ अहीं बहुपदी लखूँ तो जो मैं लखेलू छे के हवे पी ऑफ एक्स बराबर एक्सनो घन वत्ता त्रण एक्स स्क्वेर वत्ता त्रण एक्स अने प्लस वन। आनी अंदर आपणे x बराबर माइनस बे की किंमत एप्लाय करिए तो p ऑफ माइनस टू इज इक्वल टू माइनस बे की त्रण घात वत्ता त्रण माइनस बे की बे घात वत्ता त्रण अहीं थशे माइनस बे अने अहीं थशे वत्ता एक। चलो अहीं आपणे जोईए तो आधार ऋण छे घात आपणी एकी संख्या छे एटले जवाब आपणो आवशे ऋणमां तो माइनस बे नी त्रण घात एटले बे दू चार दू आठ थशे पण ए आठ केवा बनशे माइनस आठ बनशे। त्यार पछी आ प्लस जे त्रण छे ए एज इट इज एम ज रहेशे। अहीं तमे जुओ तो आधार ऋण छे घात बे की संख्या छे तो जवाब ધનમાં આવશે બે નો વર્ગ તો બે દુ ચાર પણ એ ચાર કેવા બનશે તો ધન ચાર બનશે તો મેં અહીંયા લખેલા છે ધન ચાર। ત્યાર પછી જુઓ અહીંયા છે પ્લસ ત્રણ અહીંયા છે માઇનસ બે તો બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે અને પ્લસ માઇનસ માઇનસ થાય તો ત્રણ દુ છ બનશે પણ કેવા તો માઇનસ છ બનશે અને પ્લસ વન જે છે એ એઝ ઇટ ઇઝ એમ જ મૂકી રાખીશું। ત્યાર પછી આ માઇનસ આઠ જે છે એ એમના એમ રહેશે। હવે આ ત્રણ અને ચાર વચ્ચે ગુણાકારનો સંબંધ છે બંને પ્લસ છે તો પ્લસ 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 ત્રણ ગુણ્યા ચાર એટલે બાર થશે માઇનસ છ અને પ્લસ વન જે છે એ એઝ ઇટ ઇઝ એમ જ રહેશે। હવે હું શું કામ કરું છું પ્લસવાળી સંખ્યાનો સરવાળો કરું તો વત્તા બાર વત્તા એક એટલે ટોટલ અહીંયા થયા તે એ જ રીતે ઓછા આઠ ઓછા છ સમાન ચિહ્નો છે એટલે સરવાળો થશે અને માઇનસનું ચિહ્ન આવશે તો આઠ ને છ ચૌદ થશે પણ કેવા માઇનસ ચૌદ થશે। હવે તેરની અંદરથી માઇનસ ચૌદ બાદ કરીએ તો અહીંયા વધશે માઇનસ એક। આ માઇનસ એક જે છે એ ઝીરો તો બન્યા નથી તો મેં અહીંયા લખેલું છે કે માઇનસ એક ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો એ ઝીરો નથી એટલા માટે અહીં જી ઓફ એક્સ જે છે એ આપેલ બહુપદી પી ઓફ એક્સનો અવયવ બનતો નથી। આગળના દાખલામાં તમે જોયું તો ઝીરો બનેલો તો એનો મતલબ એ પી ઓફ એક્સનો અવયવ હતો પરંતુ અહીંયા આપણો જવાબ મળે છે માઇનસ એક તો માઇનસ એક ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો એટલે એ ઝીરો બન્યો નથી તો માટે જી ઓફ એક્સ એ પી ઓફ એક્સનો અવયવ નથી। આ રીતે આપણે એને સાબિત કરવાનું છે।